ಸಾರ್ವಜನಿಕರು ಅನನಾಸು ದೊಡ್ಡ ಇಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಪೀಸ್ ತೋ ಶಾಂತಿ ಮತ್ತೆ ಪರಿಹಾರ ಆದರೆ ಈ ಸಮಯ ಅಷ್ಟೇ ಇಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಪರ್ಯಾಯ ಪೀಸ್ ಇಸ್ ಶಾಂತಿ ಒನ್ನೆಸ್ ಏಕತ್ವ ಏಕ್ಯವಾದ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವ್ಯಕ್ತಿತ್ವವನ್ನು ಎನ್ಸಿನ ಪ್ರಾಚೀನ ಜುನುಪ್ಯವಾದ ಗ್ರಂಥವು ಯೂನಿವರ್ಸಿಟಿ ವಿಶ್ವವ್ಯಾಪಕ ಸಾರ್ವತ್ರಿಕವಾಗ್ತದೆ ವೇದಿಕೆ ಮೌಲ್ಯ ಕೀರ್ತಿ ಧರ್ಮ ಪ್ರಿಸರ್ವೇಷನ್ ಸುರಕ್ಷಾ ಪ್ರಸ್ತುತ ಪೇಸಿದ ಜಾತ್ ಪ್ರಕಾರ ಇನ್ಕ್ಲೂಡ್ ಸಮಾಜ ಮೇಲೆ ಮಾನವ ಸಮುದಾಯದ ಏಕ ರೈಟ್ ಅಧಿಕ ಸಮೃದ್ಧ ಅತಿ ಮೇಡಮ್ ಓಲಿ ಸಾಥೆ ಎ ವಾತ ಆಪಣೆ ಜಾಣೀ કે જે પહેલાના સમયની અંદર ઋષિ મુનિ આશ્રમ છે જંગલની અંદર કોઈ પણ વ્યક્તિને શાંતિ મેળવવા માટે પ્રકૃતિ તરફ પ્રકૃતિ ખોળે જવું પડે છે અને પ્રકૃતિ શાંતિ મળશે આપણી જે કંઈ સંસ્કૃતિ વિકસી એ પ્રકૃતિના ખોળે વિકસી છે તો આ યુનિટ છે આપણે જાણીએ છીએ કે આપણે એ ગ્રહની અંદર જન્મા છે એટલે કે આ સૂર્ય ચંદ્ર એ ગ્રહ છે પૃથ્વી પણ ગ્રહ છે તો આપણે એક જ માળાના પૃથ્વી છીએ ભલે એનો કલર જુદો હોય કપડાં જુદા હોય ભાષા જુદી હોય એટલે ચામડીનો કલર જુદો હોય એની ભાષા જુદી હોય બોલી જુદી હોય થોડો ઘણો બોડીના સ્ટ્રક્ચરમાં ઊંચાઈ જતા જાય છતાં માણસ છે એ આપણે બધે ગ્રહની અંદર જન્માશી તો આની અંદર ખાસ જે છે આપણા જે ધર્મગ્રંથો છે એની કેટલી વેલ્યુ છે કેટલું મૂલ્ય છે અને જે કંઈ આપણા ઋષિ મુનિ બહુ બુદ્ધિશાળી માણસ કેમ સમૃદ્ધ બને માણસના જીવનની અંદર કેમ શાંતિ મળે એવાનો પ્રયત્ન કર્યા છે માણસ વધારે વધારે સુખી બને બીજાના ભોગે નહીં જે પોતાને જે કંઈ માણસનું જે મૂલ્ય છે એ મૂલ્યની વેલ્યુને સમજાવી શકે અને તો જે ગીતા છે રામાયણ છે પુરાણ છે કે જે એવા ધર્મગ્રંથો છે એની જે કંઈ વેલ્યુ છે તો એની વેલ્યુ એનું મૂલ્ય સમજાવવા માટે પ્રયત્ન કર્યો તો વેદ્સ તો આપણે એને જે છે એને સમજવા માટે પ્રયત્ન કરીએ તો વેદ્સ સીંગ્સ અબાઉટ વનનેસ ઓફ મેન ઇન નેચર તો આ વેદ છે આપણે જે ચાર વેદ છે અથર્વેદ ઋગ્વેદ સામવેદ નિયમવેદ ચાર પ્રકારના વેદ છે તો એની અંદર એ લખવામાં આવ્યું છે કે એકતા જે આની અંદર આ જે વેદમાં જે એકત્વ અને જે નેચર એટલે કે પ્રકૃતિ વિશે માણસના પ્રકૃતિ વિશે લખવામાં આવ્યું છે તો આઈડિયા એક્સપ્રેસ એન્સિયન્ટ ટેક્સ હેવ યુનિવર્સલ વેલ્યુ યુનિવર્સલ વેલ્યુ એટલે શાંતિ તો આની અંદર જે કંઈ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે પ્રાચીન સમયની અંદર જે ગ્રંથોની અંદર એ વિશ્વ સ્વીકાર્યા વિશ્વવ્યાપક છે કારણ કે આની અંદર માણસ વિશે લખવામાં આવ્યું છે કે તો કહેવાનો મતલબ વી હેવ ઓલવેઝ ટ્રાય ટુ ફોર પ્રિઝર્વેશન ઇન પ્રોસ્પેક્ટ ઓફ ઓલ ધ સ્પેસીસ ઇન્ક્લુડિંગ મેન એન્ડ ઓન ધીસ અર્થ આ પૃથ્વી પરની જે પૃથ્વી પરની જે કંઈ માનવ જાત છે બરાબર છે તો એને શું કહ્યું આ સમૃદ્ધિને બચાવવા માટે જે આ જે એને બચાવવા માટે એની સુરક્ષા માટે આપણે એની પ્રયત્ન કરતા હતા આજે કઈ સમૃદ્ધિ એટલે પ્રકૃતિની સમૃદ્ધિ એને શું બચાવવા માટે શું કહ્યું
રચના કરતી આવી હશે. અને આપણે બધા જાણીએ છીએ કે પ્રકૃતિ ન હોય તો માણસનું જીવન કેવું હોય છે. તો આની અંદર તો આ જે કઈ વેદો છે બરાબર, એની ઉપરથી ઘણા બધા સંશોધનો થયા છે આપણે જાણીએ છીએ. તો કહેવાનો મતલબ એ કે આ જે કઈ વેદો છે, વેદોની અંદર ઘણું બધું લખવામાં આવ્યું છે. વેદ સિંગ્સ અબાઉટ વનનેસ ઓફ મેન, માણસની એકતા, અને જે પ્રકૃતિ વિશે લખવામાં આવ્યું, ધ આઈડિયા એક્સપ્રેસ ધ એન્શિયન્ટ ટેક્સ્ટ, એટલે કે પ્રાચીન જે બુકોની અંદર, પ્રાચીન જે ગ્રંથોની અંદર જે કંઈ આપેલા છે, વિશ્વવ્યાપક છે, વિશ્વે સ્વીકારેલા છે, વી ઓલવેઝ ટ્રાય ટુ બુક કર્યું. આની જે સમૃદ્ધિ અને રક્ષણ માટે આ જુદી બધે પ્રયત્ન કરતા જ છે. તો અથર્વવેદ દિવસ ગ્રેટ એન્ટ્રી, અથર્વવેદ છે ચાર ગણમાંનો એક વેદ છે. એને જો યત્ર વિશ્વમ ભવતી એક નીલ, નીલ એટલે માળો, આ વિશ્વ છે એક માળા જેવું છે. પાકિસ્તાનની અંદર રહેતો હોય કે અમેરિકાની અંદર રહેતો હોય, જાપાનની અંદર રહેતો હોય કે ભારતની અંદર રહેતો હોય, આ એક માળાની અંદર આપણે કહીએ છીએ બરાબર. ઉપર આપણને જે સૂર્યનો પ્રકાશ મળે એ જ એને મળે છે, આપણે જે આકાશની અંદર જે કંઈ મળે એની એ જ મળે છે. આ પૃથ્વી આપણે અહીંયા છીએ એ એની પૃથ્વી છે. તો એમ કે છે, એવો વિચાર રહેતો છે કે આ પૃથ્વી એક માળો છે, માળાની અંદર આપણે બધા રહી છીએ. ઇટ મીન્સ એનો કહેવાનો હોલ વર્લ્ડ, આખું વિશ્વ લિવ ઇન વન સિંગલ યુનિટ લાઈક ઇન નેશન માળો. તો લિવ સિટર એવું હોલ આખા હોલ વર્લ્ડ એટલે કે આખું વિશ્વ એક સિંગલ યુનિટ સમૂહ છે, આખો સમૂહ એક એની અંદર રહીએ છીએ, એક માળાની અંદર. તો આપણે બધા માળાની અંદર રહીએ છીએ. ઓલ લિવિંગ બી માણસ હતા, માનવ હતા, સેમ રાઈટ ટુ લીવ, બધાને જીવવાનો સમાન અધિકાર આપ્યો છે. અને સમૃદ્ધ થવાનો, જીવવાનો અને સમૃદ્ધ થવાનો દરેકને આપણે ભેદ કર્યા, ભાઈ આને આ કહેવાય અને આ કહેવાય બરાબર, આ ફલાણી જે કુદરતની દ્રષ્ટિએ ઓલા સેમ. તો બધાને સમૃદ્ધ થવાનો, જે માનવ જાતને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર આપેલો છે. ધીસ કેન બી યસ ઇઝ ટ્રુ કોલ એવું, આ કેનાથી બને, માત્ર સહજીવનથી, સાથે રહેવાથી. કોલ એવું સહજીવન, સાથે રહેવાથી આ બધી સમૃદ્ધિ આવી શકે, તો જ માણસનો વિકાસ થઈ શકે. વી આર ધ બોર્ડ ઓફ ધ સેમ નેશન, આપણે બધા જેમ પક્ષીની જેમ માળો, વી આર ધ સેમ બોર્ડ ઓફ ધ, વી આર ધ બોર્ડ ઓફ ધ સેમ નેશન. જેમ પક્ષીને એક માળો હોય તો આપણે આ એક માળાની અંદર નહીં, જો આ જે વિશ્વવ્યાપક છે તો વી મેન વેરી ડિફરન્ટ સ્કીન, ભલે આપણો રંગ જુદો હોય, સ્કીન ધ રંગ સાંભળી કંઈ ડિફરન્ટ જુદો, ડિફરન્ટ ક્લોથ, જુદા કપડાં પહેરતા હોય, સ્પીક ડિફરન્ટ લેંગ્વેજ, લેંગ્વેજ એટલે ભાષા, સ્પીક એટલે બોલવું, બધા જુદી ભાષા બોલતા હોય, બિલીવ ડિફરન્ટ રિલિજન, જુદા ધર્મને માનતા હોય, બિલીવ ડિફરન્ટ કલ્ચર, જુદી આપણી સંસ્કૃતિ હોય, છતાં આપણે કહીએ નથી એક માળાની અંદર કદાચ એની ભાષા જુદી હોય છે, છતાં તમે હો બરાબર. આજે એક માળો છે એ માળાની અંદર આપણે રહીએ છીએ, તો એમ કેવી મેં વેર ડિફરન્ટ સ્કીન, જુદો રંગ છે, ડિફરન્ટ ક્લોથ પહેરીએ, જુદા કપડાં પહેરીએ છીએ, સ્પીક ડિફરન્ટ લેંગ્વેજ, જુદી ભાષા બોલીએ છીએ, બિલીવ ઇન ડિફરન્ટ રિલિજન, જુદો ધર્મ છે,
જો ધર્મ માનીને સ્વીકારતા હોય કે જે કંઈ એક ડિફરન્ટ કલ્ચર બીજા સંસ્કૃતિ હોય છે એક બી છે સેમ હોમ બરાબર છતાં આપણે જે ઘર છે એ બધીનું કેવું છે સેમ નીચે જે ધરતી ઉપર આકાશ બરાબર છતાં ઘર આપણું એક સમાન છે વિશે હું કે છે સેમ બોર પણ સેમ કે આ ગ્રહની અંદર જન્મ છે પાકિસ્તાનની અંદર જન્મ સ્ટાર્ટની અંદર બાંગ્લાદેશમાં જન્મ છે સ્ટાર્ટની અંદર અમેરિકાની જન્મ છે આ એક જ ગ્રહ છે એટલે કે બોર એક જ ગ્રહમાં જન્મ છે બોર એટલે જન્મ વિથ ધ સેમ સ્કાય ને આકાશ બધાને એક જ આપણે આકાશ છે બધાને એક મળે જે બાંગ્લાદેશની અંદર આકાશ નહીં જ આવ્યા હોય છે અમેરિકાની આકાશ પણ એ જ આવ્યા હોય છે એનું કે છે કેટલો આપણા જે ધર્મ ગ્રંથો કેટલો બધો સરસ મજાનું કીધું છે યઝી એટ ધ સેમ સ્ટાર આકાશની અંદર તારા આપણે જ જોઈએ પાકિસ્તાનમાં એક દિવસ તારા આપણે જ એ જ આકાશ છે એ જ વાદળ જોઈએ છે તો કહેવાનું બ્રીધિંગ સેમ એ બધા જ જે એર ફિલ્ટર હોવા ત્યાં આવા એ જ આપણે આવવાનું છે બરાબર એ કોઈ પણ ખૂણાની અંદર રહેતો હોય એ રાજસ્થાનની અંદર રહેતો હોય કે ગુજરાતની અંદર રહેતો હોય અમદાવાદની અંદર રહેતો હોય કે મધ્યપ્રદેશની અંદર રહેતો હોય કે આસામની અંદર રહેતો હોય કે વિશ્વના કોઈ પણ ખૂણે એક સરખી હવા તો સરસ મજાના આપણા ઋષિ મુનિના જે કંઈ વિચારો હતા એ વિચારોને આપણે એક્સેપ્ટ કરવા પડે છે આપણે એમ માનતા કે ભાઈ ઋષિ મુનિ એટલે રામ નામ રામ કરતા સાથે સાથે હું ઘણું બધું આપણને આપી ગયા છે એ મટ લર્ન પ્રોગ્રેસ એન્ડ ટ્રસ્ટ ઇટ ટુગેધર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિઝરેબલ એની એમ કીધું છે આપણે કેવું શીખવાયું છે ગ્રંથોની અંદર કે સાથે સમૃદ્ધ થવાની એ સાથે પ્રગતિ કરવાની અને ધીરે ધીરે અથવા સાથે આપણે વિનાશ જે છે એ પણ ધીરે ધીરે વિકાસ થઈને નાશ પણ સાથે થાય છે તો આની અંદર અવર આઈડિયા ટુ સ્પીસ ડઝ નોટ મીન્સ જસ્ટ સ્ટેટ ઓફ ધ નો હોર નાઇધર લિમિટેડ જસ્ટ ટુ મેન ઓર કન્ટ્રીઝ ઇન કોમ્યુનિટી તો આવું જે આપણે ગ્રંથો કરી રહ્યા છે એ ગ્રંથો ભાવ આપણે સ્વીકારવા માટે તૈયાર નથી હોતા તો આ પેરેગ્રાફ છે આપણે જો આપણે જોઈએ ધ વેલ્સ સિંગ્સ અબાઉટ વનનેસ ઓફ ધ મેન ઇન કલ્ચર ધન્ય છે શું એકતા ને કોના વિશે છે એકતા ને પ્રકૃતિ છે ધ આઈડિયા એક્સપ્રેશન એન્શિયન્ટ ડેટ્સ હેવ યુનિવર્સલ વેલ્યુ તો આ વિચારો છે વિશ્વવ્યાપી છે આ ગ્રંથની અંદર આપણા જે કંઈ ગીતા છે રામાયણ છે મહાભારત છે વી હેવ ઓલવેઝ ટ્રાઇડ ટુ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પેરિટી ઓફ ઓલ ધ બેસિસ ઇન્ક્લુડિંગ ધ મેન કાઇન્ડ આ પૃથ્વી પરના જે કંઈ માણસ છે એને એનું રક્ષણ કે સુરક્ષા કરવાનું સમૃદ્ધ થવાનું આપણે પ્રયત્ન કરીને પણ શીખવા માંગ્યું છે અથર્વવેદ ગિવ્સ અસ ગ્રેટ એન્ડ એસોસિએબલ યંત્ર વિશ્વ બૌદ્ધિ આ વિશ્વ છે માનવ સંગીત આપણે રહી છે ઇટ મીન્સ ધ હોલ વર્લ્ડ લિવ્સ વન સિંગલ યુનિટ લાઈફ નેસ્ટ એક સિંગલ માણસ માળાની અંદર એક માણસની અંદર આપણે રહીએ છીએ ઓલ ધ લિવિંગ બીંગ ધ સેમ રાઈટ ટુ લિવ હા તો બધાની સાથે પ્રાપ્તિ કરવાનું અને આગળ વધવાનો બધાને સમાન અધિકાર આપ્યો છે ધીસ કેન બી એચિવ થ્રુ ઓલી ઓલી આ કોનાથી સક્ષમ બને કે સહજીવ સાથે રહેવાથી વી આર ધ બોટ ધ સેમ મે એ પક્ષીઓને માળો ઉપયોગી એક માળાની અંદર વી મે વેર ડિફરન્ટ સ્કિન ડિફરન્ટ ક્લોથ સ્પીક ડિફરન્ટ લેંગ્વેજ જુદો રંગ છે જુદા કપડાં છે જુદી ભાષા છે મેની ડિફરન્ટ રિલીફ જુદો ધર્મ સ્વીકારીએ છીએ જે બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર જુદા આપણું
से जुड़ी संस्कृति व शिक्षता लेट बी शेयर द सेम होम जे और अर्थ आ जे एक पृथ्वी ની અંદર એક જ ઘર ની અંદર રહીએ છીએ તો આપણે અપરાંત બોટ ઓન ધ સેમ પ્લેનેટ એક ગ્રહ ની જેમ માં કવર ઇન ધ સેમ સ્કાય આ જે કવર છે એ આકાશ છે આપણે બધું સરખું મેળ્યું છે તો યજી એટ ધ સેમ ધ આકાશ ની જેમ અંદર તારાઓ છે પૃથ્વી પર સેમ ને સરખી હવા લઈએ છીએ આપણે તો વી મસ્ટ નોટ પ્રોગ્રેસ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર વેરી ટુગેધર મિઝરેબલ તો આપણે સાથે જે સમૃદ્ધ થઈ એવું શીખવું છે અને ધીરે ધીરે આપણે સાથે નાશ પણ કરવું પ્રયાસ આપણે રાખીએ.